ગુડ મોર્નિંગ મિત્રો વાત કરવી છે કે બ્રેકિંગ ન્યૂઝ છે કાલના આપણી સમક્ષ ફરી રહ્યા છે કે ભરતીઓ છે આવનાર છે આપણા પંચાયત વિભાગના મંત્રીશ્રી દ્વારા પણ ન્યૂઝ રિપોર્ટર અંતર્ગત આ બાબતો આ બાબતની જાણકારી છે આપી દીધેલી છે છતાં પણ એક મહત્ત્વનો ન્યૂઝ રિપોર્ટ અમે તમારી સમક્ષ મૂકવા માટે જઈ રહ્યા છીએ જે તમને હેલ્પફુલ ચોક્કસથી બનશે અને જે તમે રાહ જોઈ રહ્યા છો કે રાજ્યમાં શું ખરેખર આટલી બધી જગ્યાઓ છે ખાલી છે કે માત્ર ભ્રામક વાતો છે સરકાર દ્વારા આવી રહી છે તો ચાલો જોઈએ ફટાફટ ન્યૂઝ રિપોર્ટ એ પહેલાં મિત્રો તમને ચોક્કસથી જણાવી દઉં કે જો આજુ સુધી આપ છે જીપીએસસી પ્લસ સબસ્ક્રિપ્શનની અંદર અન એકેડેમીના માધ્યમથી જોડાયેલા નથી તો આપને બિલકુલ જણાવી દે કે અન તમને તમામ વિષયોની એકરૂપ થઈને તૈયારી કરાવે છે એટલે કે બિનસચિવાલય આવતી હોય તો સચિવાલય માટે દેન તલાટી આવી રહી છે તો તલાટી માટે પણ આ જે યુઝફુલ છે એ બની રહેવાની છે માધવી લાઈવ કોડનો યુઝ કરવાનો છે તમારે અને જ્યારે બી તમે માધવી લાઈવનો કોડ યુઝ કરો છો ત્યારે તમને મળી જાય છે દસ ટકા ડિસ્કાઉન્ટ તમને મળશે અહીંયા બાર ચોવીસ મહિનાનું જે સબ્સ્ક્રિપ્શન છે એ સાત હજાર પાંચસો સાઠની અંદર જ્યારે તમને મળશે એક વરસનું સબસ્ક્રિપ્શન ત્રેસઠસોની અંદર ટોટલી આનો ભાવ છે એ સાત હજાર છે અને અહીંનો ભાવ છે એ ચોર્યાસી સો છે તો આ બંને પ્રાઇઝિસની અંદર તમને લેસ જોવા મળી શકે છે તો આપ ચોક્કસ આજે જ જોડાવો કારણ કે આવતીકાલથી ભાવ વધારો છે હે ઇન શોર્ટ ટાઈમની અંદર થવા માટે જઈ રહ્યો છે તો અનએકેડેમીની અંદર આજે જ જોઈન થાવ અને તમારા મનગમતા કોર્સીસ છે એની અંદર તમે ઉત્તીર્ણ થઈને સરકારી નોકરી મેળવો તો મિત્રો આપને ચોક્કસથી જણાવી દઈએ કે ચૌદ મહિના માટેની નવી સરકાર છે જ્યારે કે લોકોની અંદર લોકપ્રિય થવાની હોડ લાગી હોય એમ આપને ત્વરિત ઘણા બધા અલગ અલગ બાબતો ઉપર નિવેદનો છે એ તો જોવા મળી જ રહ્યા છે પરંતુ હાલ આપણે જે ભરતીઓ છે એમના સંદર્ભમાં વાત કરીએ તો દસ લાખ બેરોજગાર ઉમેદવારો છે એમને ત્રણ વર્ષથી માત્ર ગાજર છે એ દેખાડવામાં આવેલું છે છેવટે પંચાયતી તલાટીની ભરતી પ્રક્રિયા સમગ્ર રદ કરવામાં આવેલી છે આપ જાણો છો ને કદાચ હું એમ પણ કહીશ કે તમારા બધાની જેમ હું પણ સમાવેશ હતી આ જે ફોર્મ છે એનું ભરવાની અંતર્ગત તો મિત્રો ત્રણ વર્ષથી દસ થી વધુ યુવા બેરોજગાર દસ લાખથી વધુ એવા બેરોજગાર ઉમેદવારો છે જેમની રાહ જોઈ રહ્યા હતા કે આજે નહીં તો કાલે પરીક્ષા છે એ આવશે અને પરીક્ષા અંતર્ગત એ પાસ થઈને એમની ક્લાર્ક અથવા તો તલાટીની ભરતીની અંદર પોતાની મનપસંદિત જગ્યા ઉપર નિમણૂક છે એ મેળવશે તો મિત્રો વર્ગ ત્રણની અઢાર ને ઓગણીસની સાલની અંદર જે ફી ભરવામાં આવેલી હતી સો રૂપિયા એ સો રૂપિયા પરત કરવાની પણ જાહેરાત આવી ચૂકી છે જ્યારે આપણે એ પણ જણાવી દઈએ કે માત્ર ગાજર છે એ દેખાડવાની વાત અહીંયા હાલ કરવામાં આવેલી હતી ગુજરાતના જિલ્લા પસંદગી સમિતિના આધીન દસ લાખથી વધુ ઉમેદવારો છે એ હાલ બેરોજગાર છે જોવા મળી રહ્યા છે સત્તા અગાઉ અસ્તિત્વમાં આવેલી એવી ભાજપની નવી સરકાર પણ સરકારી નોકરી વાંચું સામે નવું ગાજર દેખાડવાનું શરૂ કર્યું છે પંચાયત તલાટી કામ મંત્રી જુનિયર ક્લાર્કની ભરતી રદ કર્યાની સૂચનાઓ બાદ પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા એ મીડિયા સમક્ષ પંચાયત વિભાગ તલાટી મંત્રી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર સહિત નવ અલગ અલગ સંવર્ગની અંદર સોળ હજાર ચારસો જગ્યાઓ છે બતાવેલી છે અને જે અંતર્ગત એવું પણ કહેવામાં આવેલું છે કે ઇન શોર્ટ ટાઈમ એટલે કે છ મહિનાની અંદર જ આ બધી પ્રક્રિયા છે પૂર્ણ કરવાની વાત પણ રજૂ કરવામાં આવેલી છે આપણે એ પણ જણાવી દઈએ કે ચૌદ મહિનાનું આ જે સરકાર છે એમનું નવ સરકારનું આયુષ્ય છે નિર્ધારિત થયેલું છે કારણ કે નવેમ્બર બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી છે એ આવી રહી છે એ અંતર્ગત પોલીસ ગોણ સેવા સહિત અગાઉ જાહેર થયેલી અનેક ભરતીઓ જ્યારે લટકી પડેલી છે ત્યારે પંચાયત વિભાગ દ્વારા છ મહિનામાં કેવી રીતે ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે એવા પણ કેટલાક સવાલો છે એ ઉત્પન્ન થયેલા છે મિત્રો ટોટલી આપણે સંખ્યાઓની વાત કરીએ તો પંચાયત વિભાગમાં ઓવરઓલ પાંત્રીસ ટકા જગ્યાઓ ખાલી છે સંવર્ગ અને ખાલી જગ્યાઓની વાત કરીએ તો લેબ ટેકનિશિયનની અંદર ત્રણસો અઢાર ફિમેલ હેલ્થવર્કરમાં ચાર હજાર એકસો સાડત્રીસ ગ્રામ સેવક અંતર્ગત અઢારસો ઓગણચાલીસ મુખ્ય સેવિકાની બસો આડત્રીસ સ્ટાફ નર્સની ચારસો ને બાર નાયબ હિસાબનીસની બસો બે કમ્પાઉન્ડરની ત્રણસો સોળ અમય સિવિલની ત્રણસો ઓગણસાઠ તલાટીકમ મંત્રીની ત્રણ હજાર છસો સાડત્રીસ હેલ્થ હેલ્થવર્કરની બે હજાર છ્યાસી જ્યારે જુનિયર ક્લાર્કની છવ્વીસો ચુમ્માલીસ જગ્યાઓનો સમાવેશ થાય છે એકંદરે મિત્રો આપણે વાત કરીએ તો આ જે જગ્યાઓ છે એની માટે જે અગાઉ જુનિયર ક્લાર્ક માટેના ફોર્મ ભરણા હતા એ મિત્રો છે એમને સો રૂપિયાની જે ફી ભરેલી છે તેમના પોસ્ટ ચલણની ખાતરી કરીને બંને જાહેરાતો માટે પરીક્ષા ફી સો વતા સો પરત ચૂકવવાનું નક્કી કર્યું છે ત્યારે આપણામાંથી ઘણા બધા એવા ઉમેદવાર છે કે જેમની પાસેથી અમારો પોતાનું અંગત મંતવ્ય છે કે જેમને જે ચલણ ભરેલા છે એ ચલણ પણ ક્યાંક હવે રંધીની જેમ જતા રહ્યા હશે બરાબર છે તો એ સમય દરમિયાન જે મિત્રો પાસે ચલણ નથી તો એવા મિત્રો છે એમને ફી તો ભરેલી જ છે તો એમની ફી છે એ પરતનું કઈ રીતે થશે આવો પણ પ્રશ્ન એક આપણા મનની અંદર ઉદ્ભવે છે કારણ કે એકંદરે જોઈએ તો બે હજાર એકવીસની સાલ ચાલી રહી છે બે હજાર અઢારની પરીક્ષા છે તો ઘણા બધા વર્ષો છે વીતી ચૂક્યા છે અને વર્ષ દરમિયાન બની શકે કે જે ચલણ છે એ પણ ઉપલબ્ધ ન હોય તો આપણે એક એવી ચોક્કસપણે વિનંતી રાખીએ અથવા તો મંતવ્ય બી રાખી શકાય કે જે મિત્રો એ ફોર્મ ભરેલા છે એમને ચલણ પોતાના જે ઈમેલ આઈડી છે એ ઈમેલ આઈડી દ્વારા અથવા તો જે અન્ય વિગતો દ્વારા કોઈ મેસેજ દ્વારા ઇન્ફોર્મેશન મળે કારણ કે ત્યાં રજીસ્ટ્રેશન થયેલા મેસેજને ઈમેલ આઈડી બંને હશે તો આપણે એવી આશા રાખીએ કે આવું પણ કંઈક કરી શકાય એમ છે તો ચોક્કસ ધ્યાન આપણે દોરીએ એ બાબત ઉપર પણ તો થેન્ક યુ સો મચ આ જે ન્યૂઝ રિપોર્ટ છે કદાચ તમને યોગ્ય લાગે તો તમે શેર કરજો અને જગ્યાઓ ખાસ ક્યારે આવશે એની કરતાં આપણે આ જગ્યાઓ વાવવાની છે તો એની માટેની ભરતીની તૈયારી હોજે પણ આપણે ત્વરિત શરૂ કરી દેવી જોઈએ કારણ કે તરસ લાગે ત્યારે ખાડો ખોદવા બેસું તો ક્યારે પણ આપણી જે મનોકામના છે આપણે પૂર્ણ કરી શકીશું નહીં ઓકે ધેન થેન્ક યુ સો મચ